તાજેતરમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે પસંદ થયેલ ટોમ્બ ઓફ સેન્ડ આ પ્રથમ હિન્દી નવલકથાના લેખક કોણ છે ચલો જેને આન્સર આવડતો એ જણાવી શકે છે ઓફ સેન્ડ આ પ્રથમ હિન્દી નવલકથા છે જેમને બુકર પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવે છે આ લેખક કોણ છે જેને આવડતું એ જણાવી શકે છે ચલો ફટાફટ આન્સર આપો યસ સાચો આન્સર આવશે ગીતાંજલિ શ્રી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ગીતાંજલિ શ્રી અરુંધતી રોયની વાત કરીએ જો અહીંયા ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કહ્યું છે યાદ રાખજો બરાબર અહીંયા હું તમને શું કહું છું ખાલી બુકર પ્રાઇઝ બુકર પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય પ્રથમ ભારતીય મૂળના મહિલા જો કહી શકો તો અરુંધતી રોય છે આપણે આપણે ભણ્યા હતા રામદર્શન મિશ્રા તો આ વર્ષનું સરસ્વતી સન્માન સરસ્વતી સન્માન બે હજાર બાવીસ બે હજાર એકવીસ આમ તો કહી શકીએ એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે રામદર્શન મિશ્રાને ડેવિડ ડાયોપની વાત કરીએ તો બે હજાર એકવીસ માટેનો તેમને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો હતો એમની જે એક રચના હતી એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક ડેવિડ ડાયોપ બરાબર આ યાદ રાખજો પરીક્ષામાં તમને આ પૂછાઈ શકે છે સરસ્વતી સન્માન ઓકે હવે આ જે ડેવિડ ડાયોફ છે એ ડેવિડ ડાયોફ ફ્રાન્સના છે ફ્રેન્ચ બરાબર એમની જે આ જે નવલકથા છે એટ નાઇટ ઓલ બ્લડ ઇઝ બ્લેક એનું ઇંગ્લિશમાં અનુવાદ જેણે કર્યું છે એમનું નામ શું છે અન્ના માસ્કો વાક્સી વાકીચ આવું નામ છે એટલે આ બંનેને સંયુક્ત રીતે મળ્યો છે બરાબર સંયુક્ત રીતે યાદ રાખવાનું છે ચલો તમારા માટે એક પ્રશ્ન છે કે બે હજાર એકવીસનો બુકર પ્રાઇઝ કોણે મળ્યો ખાલી બુકર પ્રાઇઝ હું કહી રહ્યો છું બે હજાર એકવીસ નો બુકર પ્રાઇઝ કોને મળ્યો છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ નહીં બરાબર ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ અલગ વસ્તુ છે અને બુકર પ્રાઇઝ અલગ વસ્તુ છે બુકર પ્રાઇઝ જે છે એ બુકર પ્રાઇઝ જે છે એ કોને આપવામાં આવે તો એક તો યુકે નોર્ધન આયર્લેન્ડ પછી કેનેડા કોમનવેલ્થ કોમનવેલ્થ કન્ટ્રીઓ આ બધાને આપવામાં આવે છે ચલો કેટલાને ખબર છે જેને ખબર હોય જણાવી શકે છે યસ ડેમન ગાલગુટ આવશે શું આવશે આમનું નામ ડેમન ગાલગુટ એમની એક રચના હતી ધ પ્રોમિસ નામની શું હતી ધ પ્રોમિસ એના માટે એમને આપવામાં આવ્યો હતો યાદ રાખજો અને એ આફ્રિકાના છે સાઉથ આફ્રિકન ઓકે તો અહીંયા ગીતાંજલિ શ્રીની આપણે વાત કરી ટોમ ઓફ સેન્ડ બરાબર એ શોર્ટ લિસ્ટ થઈ છે યાદ રાખજો એવોર્ડ નથી આપી દેવામાં આવ્યો શોર્ટ થનાર પ્રથમ હિન્દી ભાષાની નવલકથા છે જેનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો છે ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો છે હવે આજે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝમાં પચાસ હજાર પાઉન્ડનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે શું આવે છે પચાસ હજાર પાઉન્ડનો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની વાત કરીએ તો એની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર પાંચમાં યુનાઇટેડ કિંગડમના આયોજિત આંતરરાષ્ટ્રીય સાહિત્યક પુરસ્કાર છે અને અગાઉ મેન બુકર પ્રાઇઝ આવું કહેવામાં આવતું હતું મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ કહેવાતું હતું

બીજી વસ્તુ તમને વર્લ્ડ બેંક યાદ આવે તો તેના શિક્ષણ સલાહકાર વર્લ્ડ બેંકના શિક્ષણ સલાહકાર રણજીત સિંઘ દેશાલે શું આવશે રણજીત સિંહ દેશાલે આવશે ચલો અહીંથી પુરસ્કારની વાત કરી છે તમારે મને બે પ્રશ્નના આન્સર આપવાના છે કે આપણા ભારતનો સર્વોચ્ચ સન્માન છે એને જ્ઞાનપીઠ એવોર્ડ કહેવાય છે તો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એમાં તમારે મને જણાવવાનું છે કે બે વ્યક્તિઓને આપવામાં આવ્યો છે એક તો છે નીલમણી ફુકુન નીલમણી ફુકુન અને બીજા છે દામોદર મોજો તમારે જણાવવાનું છે કયા વર્ષ માટે આપવામાં આવ્યો છે ભારતનો સર્વોચ્ચ સન્માન સાહિત્ય માટેનો જ્ઞાનપીઠ એવોર્ડ છે કોણ કહેશે ગુજરાતમાં વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતી ઉમાશંકર જોશી અને સૌપ્રથમ વખત જી શંકર ક્રૂપને આપવામાં આવ્યો હતો અહીંયા તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય યાદ રાખજો ખાસ બે હજાર એકવીસનો અને છપ્પનમાં નંબરનો આ બે હજાર બાવીસનો અને સત્તાવનમાં નંબરનો આપવામાં આવ્યો છે બરાબર યાદ રાખજો જ્ઞાનપીઠ એવોર્ડ ઓકે શું કહેવું છું જ્ઞાનપીઠ એવોર્ડ નીલમણી ફુકુન કોંકણી ભાષાના સોરી આસામી ભાષાના કવિ છે અને દામોદર મોજો છે એમણે કોંકણી ભાષાના બરાબર અને આ જ પ્રમાણેની માહિતી તમારે જો ડિટેલમાં જોઈતી હોય ને કરંટ અફેર સાથે થ્રી સિક્સટી ડિગ્રી જીકે તો તમે ડેલી કરંટ અફેરનો લેક્ચર જોઈ લેજો બહુ મજા આવશે તમને યાદ રાખવાની જરૂર નહીં પડે ઓટોમેટિક યાદ રહી જશે